Now the another topic is background analysis. What is background analysis? Background analysis stage no aim a hoy che, objective a hoy che ke ene su provide karvanu che, ene descriptive overview of the requirement provide karvanu che. હવે અહીંયા તમે જોશો ને તો એનાલિસિસ વર્ડ યુઝ થયો છે, રાઈટ? એનાલિસિસ વર્ડ યુઝ થયો છે એટલે આપણને એના ઉપરથી ખબર પડે છે કે આપણે એનાલિસિસ ફેઝની વાત કરીએ છીએ, રાઈટ? પણ એ એનાલિસિસ ફેઝની અંદર, રાઈટ, એક બેકગ્રાઉન્ડ એનાલિસિસ સ્ટેજ પણ હોય છે. અને બેકગ્રાઉન્ડ એનાલિસિસ સ્ટેજ શું ઇન્ડિકેટ કરે છે? એ રિક્વાયરમેન્ટ્સનું ઓવરવ્યૂ ઇન્ડિકેટ કરે છે. પણ એ કયા ટાઈપની રિક્વાયરમેન્ટ હોય છે? એટલે આપણા સોફ્ટવેરના બજેટની વાત કરવાની છે, અહીંયા સોફ્ટવેરના શિડ્યુલની વાત કરવાની છે, સોફ્ટવેરની અંદર કઈ કઈ પ્રાયોરિટીઝની જરૂર છે એની વાત કરવાની છે, અને એપ્લિકેશન આર્કિટેક્ચર શું હશે આપણા પ્રોજેક્ટનું, રાઈટ? આ બધી વસ્તુ રિલેટેડ જે પણ રિક્વાયરમેન્ટ્સનું આપણે ડિસ્ક્રિપ્ટિવ ઓવરવ્યૂ આપીએ છીએ, ધેટ ઇઝ નોન એઝ બેકગ્રાઉન્ડ એનાલિસિસ. Right? Means આપણે શું કરીએ છીએ? We also need to determine the goal and different alternatives for the project. Right? આપણા પ્રોજેક્ટનો ગોલ શું હશે? Right? આપણા પ્રોજેક્ટ જે પણ યુઝરે આપણને ડેવલપ કરવા માંગો આપ્યો છે, રાઈટ, એના ડિફરન્ટ કાઇન્ડ ઓફ સોલ્યુશન્સ કયા હશે, ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ કયા હશે, રાઈટ? એ બધી વસ્તુ આપણે આ જગ્યા પર ઇન્ડિકેટ કરવાની છે. Right? Means we can say background analysis, obviously it is related to analysis phase. Right? પણ background analysis ની અંદર user ની requirements ને જગ્યા પર આપણે project related જે બીજા important requirements છે, રાઈટ, એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા પ્રોજેક્ટનું બજેટ શું હશે, શિડ્યુલ શું હશે, પ્રાયોરિટીઝ કેટલી છે, અને આપણા પ્રોજેક્ટનું સોફ્ટ એપ્લિકેશન આર્કિટેક્ચર શું હશે, દેટ ઇઝ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. એની સાથે સાથે તમારે પ્રોજેક્ટનો ગોલ અને બીજા અલ્ટરનેટિવ્સ પણ તમારે અહીંયા ડિટરમાઇન કરવાના છે. આ વસ્તુ તમે જે સ્ટેજમાં કરો છો, દેટ સ્ટેજ ઇઝ નોન એઝ બેકગ્રાઉન્ડ એનાલિસિસ. સિમ્પલ એનાલિસિસની વાત કરીએ, દેટ ઇઝ ફોર ધ યુઝર રિક્વાયરમેન્ટ. પણ આપણે એના બેકગ્રાઉન્ડની વાત કરીએ છીએ. યુઝરે તો પોતાની રિક્વાયરમેન્ટ આપી દીધી છે, પણ એ રિક્વાયરમેન્ટને સોલ્વ કરવા માટે આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે, અને એ પ્રોજેક્ટ રિલેટેડ પણ બીજી ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય, રાઈટ? એટલે એ જે બધી વસ્તુ છે, બજેટ, શિડ્યુલ, હાર્ડવેર, સોફ્ટવેર, એ બધી વસ્તુને આપણે શેમાં કન્સિડર કરી શકીએ? એના રિલેટેડ જ્યારે આપણે રિક્વાયરમેન્ટ્સને ધ્યાનમાં રાખીએ છીએ તો એ આપણે બેકગ્રાઉન્ડ એનાલિસિસની અંદર કન્સિડર કરી શકીએ, રાઈટ? સો એ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓલ રાઈટ, નાવ અનધર સ્મોલ ટોપિક ઇઝ પ્રોજેક્ટ પ્રપોઝલ. નાવ વોટ ઇઝ પ્રોજેક્ટ પ્રપોઝલ, રાઈટ? એવા ડોક્યુમેન્ટ્સ, રાઈટ, કે જે આપણે પ્લાન ઓફ એક્શન્સને પ્રેઝન્ટ કરવા માટે બનાવીએ છીએ, રાઈટ? આઉટલાઇન ધ રીઝન્સ વાય ધીસ એક્શન ઇઝ નેસેસરી. આ એક્શન કેમ જરૂરી છે? અને એ ડોક્યુમેન્ટ્સ જો કોઈ પર્સન વાંચશે, રાઈટ, તો આપણી આપણા ઇમ્પ્લિમેન્ટેશનને અપ્રૂવ કરી દેશે, રાઈટ? આવા ડોક્યુમેન્ટ્સને આપણે પ્રોજેક્ટ પ્રપોઝલ કહી શકીએ. અગેન આઈ રિપીટ, એવા ડોક્યુમેન્ટ્સ કે જે ડિઝાઇન કરવામાં આવ્યા છે, શું પ્રેઝન્ટ કરવા માટે? પ્લાન ઓફ એક્શન, આપણો પ્લાન શું હશે. સેકન્ડ, એવા પ્લાન ઓફ એક્શનની આપણે વાત કરીએ છીએ કે એ એક્શન કેમ નેસેસરી છે, અને એની સાથે સાથે જો એ ડોક્યુમેન્ટ કોઈ વાંચે છે તો આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગીએ છીએ એ આપણને અપ્રૂવ કરીને આપશે, એ આપણા ઇમ્પ્લિમેન્ટેશન સાથે અગ્રી થઈ જશે, રાઈટ? એવું ડોક્યુમેન્ટ આપણે જ્યારે બનાવીએ, ધેટ ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ ઇઝ નોન એઝ પ્રોજેક્ટ પ્રપોઝલ. આપણે પ્રોજેક્ટની પ્રપોઝલ મૂકીએ છીએ, એના અંદર આપણે આપણા પ્લાન ઓફ એક્શન્સ બતાવેલા છે, રીઝન્સ બતાવેલા છે કે કેમ આ એક્શન્સને જરૂરી છે, અને આપણે એને એવી રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ કે આપણે સામેવાળા પર્સનને કન્વિન્સ કરી શકીએ કે ઓકે, આ વસ્તુ જરૂરી છે, આ વસ્તુ અહીંયા અપ્રૂવ કરવાની જરૂર છે, તો આપણે બધી વસ્તુ સારી રીતે કરી શકીશું, રાઈટ? ધેટ ઇઝ નોન એઝ પ્રોજેક્ટ પ્રપોઝલ, રાઈટ? અને ઘણી વખત એવું હોય છે કે આવા ડોક્યુમેન્ટ ત્યારે ડ્રાફ્ટ કરવામાં આવે છે જ્યારે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ આવે છે,
राઈટ ફોર એક્ઝામ્પલ બહુ મોટી કંપની છે રાઈટ બહુ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે ને એણે શું કરવું છે પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની માટે એક સોફ્ટવેર ડેવલપ કરાવવું છે હવે એવી મોટી કંપની એક જ સોફ્ટવેર કંપની પર ડિપેન્ડન્ટ નહીં હોય એ શું કહેશે બધી સોફ્ટવેર કંપનીઝ જે ઇન્ટરેસ્ટેડ છે આ સોફ્ટવેરને ડેવલપ કરવા માટે એ મને પ્રપોઝલ મોકલો મીન્સ એ શું આપશે આરએફપી આપશે ધેટ ઇઝ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ અને આ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલની સામે આપણે જે ડોક્યુમેન્ટ ડેવલપ કરીને ક્લાયન્ટને આપીશું ધેટ વિલ બી નોન એઝ પ્રોજેક્ટ પ્રપોઝલ અગેન આઈ રિપીટ એવી મોટી કંપનીઝ કે જેણે પોતાના માટે સોફ્ટવેર બનાવડાવવું છે એ શું બહાર પાડશે એ આરએફપી બહાર પાડશે વોટ ઇઝ આરએફપી દેટ ઇઝ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ એ બહાર પાડશે રાઈટ અને એ આરએફપીના રિસ્પોન્સની અંદર આપણે જે ડોક્યુમેન્ટ ડેવલપ કરીને ક્લાયન્ટને આપીશું ધેટ ડોક્યુમેન્ટ વિલ એક્ટ એઝ અ પ્રોજેક્ટ પ્રપોઝલ એના અંદર આપણે જેટલું પણ પ્લાનિંગ કરીશું કયા કયા એક્શન્સ આપણે પરફોર્મ કરવાના છે કેમ એ એક્શન્સની જરૂર છે એવી વેમાં આપણે એને રિપ્રેઝેન્ટ કરીશું કે ક્લાયન્ટ કન્વિન્સ થઈ જાય રાઈટ એ બધી વસ્તુને આપણે શું કહી શકીએ પ્રોજેક્ટ પ્રપોઝલ અને એ વસ્તુમાં આપણે એ ધ્યાન રાખવાનું છે અ ડોક્યુમેન્ટ ઓફ ધીસ ટાઈપ મે ઓલ્સો બી પ્રિપેર્ડ ટુ સર્વ એઝ એન ઇન્ટરનલ પર્પઝ એસ્પેશિયલી વેન સમવન વિધિન ધ કંપની હેઝ એન આઈડિયા હાઉ ટુ મેક ધીસ કંપની મોર પ્રોફિટેબલ ઓર એફિશિયન્ટ એન્ડ નીડ્સ ઓથોરાઇઝેશન એન્ડ બેકિંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ એક્શન આપણે જે અહીંયા વાત કરી આ જગ્યા પર આપણે એમ કહીએ છીએ કે જ્યારે કોઈક નવા સોફ્ટવેરની જરૂર હોય છે ત્યારે ક્લાયન્ટ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ આપે છે ને એની સામે આપણે પ્રોજેક્ટ પ્રપોઝલ ડેવલપ કરીને એને આપીએ છીએ પણ ઘણી જગ્યા પર ઘણી કંપનીઝની અંદર વધારે પ્રોફિટેબલ કંપનીને બનાવવા માટે વધારે એફિશિયન્ટ મેનરની અંદર કંપની વર્ક કરી શકે એના માટે પણ ઘણી વસ્તુ ડોક્યુમેન્ટેશન કરવામાં આવે છે ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે કે જેના અંદર આપણે એ રિપ્રેઝેન્ટ કરીશું આપણે આઈડિયાઝ રિપ્રેઝેન્ટ કરીશું કે આપણે કંપનીને કેવી રીતે પ્રોફિટેબલ બનાવી શકીએ કેવી રીતે બધી વસ્તુ એફિશિયન્ટ મેનરમાં વર્ક કરી શકે અને આપણા આઈડિયાને ઓથોરિટી મળે આપણા આઈડિયાને અપ્રુવલ મળે અને આપણે જે એક્શન પરફોર્મ કરવા માંગીએ છીએ એને બેકઅપ મળે રાઈટ એવી વસ્તુ માટે પણ આપણે જ્યારે કોઈક ડોક્યુમેન્ટ રેડી કરીએ છીએ એને પણ આપણે પ્રોજેક્ટ પ્રપોઝલ કહી શકીએ રાઈટ એટલે જરૂરી નથી કે કોઈક નવો પ્રોજેક્ટ ડેવલપ કરવો હોય ત્યારે જ આપણે પ્રોજેક્ટ પ્રપોઝલ માંગીએ છીએ નો એવું જરૂરી નથી ઘણી વખત કંપનીની અંદર જ ઘણી વખત નવા આઈડિયાઝને અપ્રૂવ કરવા માટે રાઈટ કે જે કંપની માટે જરૂરી છે એવી જગ્યા પર પણ આપણે જે ડોક્યુમેન્ટ રેડી કરીએ છીએ એને આપણે પ્રોજેક્ટ પ્રપોઝલ કહી શકીએ રાઈટ સો સ્ટુડન્ટ્સ This was the topic that is project proposal, right? I think આપણે અહીંયા લેક્ચર એન્ડ કરીએ મારા એન્ડથી અહીંયા કમ્પ્લીટ થાય છે આજના લેક્ચર માટે તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો પછી આપણે આપણો લેક્ચર અહીંયા એન્ડ કરીશું